विद्यार्थी मित्रों आज आप स्वाध्याय 4.2 है जोशू। आप स्वाध्याय 4.1 है शू जो तो समीकरण कई रीते बनाव, पछी समीकरण है विधान एटले के वाक्य कई रीते बनाव, पछी समीकरण कोई एक व्यवहार उदाहरण आप अथवा तो प्रश्न आप समीकरण है कई रीते बनाव ये आप जोई गया। हवे स्वाध्याय 4.2 है यहाँ शू जो तो के समीकरण अपने आपेलू हसे अने जे चल एटले के एक ए थी लई अने जेड सुधीनो मूळाक्षर आपेलो छे एनी आपणे किंमत शोधवानी थशे। तो ए किंमत छे ई कई रीते शोधवानी, तो आपणे पहेला जोयुं हतुं के समीकरण छे एमां बे पदावली होय छे, बराबर छे, एनी डाबी बाजु अने जमणी बाजु बंने बाजु पदावली होय छे। तो जे प्रक्रिया डाबी बाजु करवामां आवे सेम एज प्रक्रिया जमणी बाजु करवानी, अने समीकरण छे एने समांतर राखवानुं, समतुला जाळवी राखवानी। मानी लो के तमे डाबी बाजु छे -2 कर्या तो जमणी बाजु पण -2 करवाना, अने डाबी बाजु जो गुणाकार करो तो जमणी बाजु पण गुणाकार करवानो। जेटली संख्या वडे गुणाकार, भांगाकार, सरवाळ्या के बाद बाकीनी प्रक्रिया करवामां आवे एज बधी बाजु जमणी बाजु पण करवामां आवे छे। बंने बाजु एक सरखी प्रक्रिया करवामां आवे छे, अने जेटली संख्यानो वधारो घटाडो करवामां आवे एटली ज संख्या बंने बाजु वधारो घटाडो करवी पड़े छे, जेथी करी अने समीकरण छे एनी समतुला जळवाई रहे। समतुला छे ए जळवावी आवश्यक छे। આપણે પહેલા જોયું હતું કે સમીકરણ છે એની ડાબી બાજુ અને જમણી બાજુ છે સરખા ચલ અને કિંમત હોવી જોઈએ, તો આપણે બંને બાજુ સરખી પ્રક્રિયા કરીએ તો જ બંને બાજુની કિંમત છે એ જળવાઈ રહેશે અને સમતુલા છે એ પણ જળવાઈ રહેશે। તો હવે આપણે સ્વાધ્યાય 4.2 છે એ ચાલુ કરીએ। તો પહેલો દાખલો એમ કીધો છે, પ્રશ્ન ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો। ચલ એટલે એક્સ વાય ઝેડ ગમે તે, એ થી ઝેડ સુધીના મૂળાક્ષર હોય તે, એને અલગ કરવા માટેનું પહેલાં પગલું કહેવાનું અને પછી સમીકરણ છે એનો ઉકેલ શોધવાનો છે। તો કઈ રીતે કરવાનું? તો હવે આપણે પહેલો દાખલો જોઈએ। પહેલો દાખલો એમ કીધો છે એક્સ માઇનસ એક બરાબર ઝીરો, એક્સ છે એમાંથી એકને બાદ કરવાના છે, તો આમાં ચલ કોણ છે? એક્સ છે, તો એને અલગ કરવા માટે પહેલાં પગલું જણાવવાનું। તો આપણે એક્સ છે એને અલગ કરવા હોય એટલે કે એકલા કરવા હોય તો શું કરશું? તો કે માઇનસ એક છે એને આપણે ખસેડી દેશું। જો માઇનસ એક છે એને ખસેડવા હોય તો શું કરવું પડે? તો અહીં માની લ્યો કે હું પ્લસ એક લખી નાખું તો માઇનસ એક પ્લસ એક છે એની પ્રક્રિયા કરતાં આપણે જવાબ શું મળે? ઝીરો મળે। તો ઝીરો છે એની બાદબાકી અથવા કરવામાં કાંઈ એનું હોય નહીં, બાદબાકીમાંથી ઝીરો પ્લસ કરો કે માઇનસ કરો કાંઈ ફેર પડે નહીં। તો આપણે શું કરશું? તો કે સમીકરણ છે બરાબરની બે બાજુ એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ એક છે એને ઉમેરી દેશું। તો પહેલું પગલું લખીએ કે સમીકરણમાં એક ઉમેરતા। હવે એક ઉમેરવામાં આવે તો જો જમણી બાજુ ડાબી બાજુનું પદ છે એમાં શું થશે? તો કે એક્સ માઇનસ એક તો છે જ, એમાં આપણે એક ઉમેરશું એટલે પ્લસ એક બરાબર, હવે જમણી બાજુ શું થશે? તો કે ઝીરો એકલા છે એમાંય આપણે એક છે એને ઉમેરવાના। હવે એની પ્રક્રિયા કરીએ તો એક્સ છે એને એમનેમ રહેવા દઈએ, પ્લસ માઇનસ માઇનસ, એકમાંથી એક જાય તો ઝીરો, અહીંયા ઝીરો છે આપણે ન લખીએ તો ચાલે, બરાબરના બરાબર એમનેમ ઝીરો પ્લસ એક એટલે એક, તો જવાબ આવશે એક્સ બરાબર એક। તો આપણે જ્યાં પ્રક્રિયા કરી અને ઉકેલ મેળવો તેમાં આપણો જવાબ શું આવ્યો? એક્સ બરાબર એક, એક્સ છે આપણો ચલ છે તો ચલની કિંમત કેટલી મળી? એક મળી। હવે એવી રીતે બીજો દાખલો છે એક્સ વત્તા એક બરાબર ઝીરો। હવે આમાં ચલને અલગ કરવા એટલે પહેલું પગલું આપણે શું કરવાનું? તો કે બંને બાજુ સમીકરણ છે એને સમાંતર કરવામાં, તો સમીકરણ સમાંતર કરવા માટે કઈ સંખ્યા લેવી? એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, ચલ પછી જે સંખ્યા હોય ને એની વિરુદ્ધ સંખ્યા લેવાની। અહીંયા આપણે માઇનસ એક હતા તો આપણે શું પ્લસ કર્યું હતું? પ્લસ એક પ્લસ કર્યા હતા, અહીંયા આપણે પ્લસ એક છે તો શું એમાં ઉમેરશું? માઇનસ એક। તો અહીંયા લખીએ માઇનસ એક ઉમેરતા અથવા તો માઇનસ એક છે એને બાદ કરતા। હવે આપણે સમીકરણમાં મૂકીએ માઇનસ એક્સ વત્તા એક છે એ આપણે આપી દીધેલા છે, હવે માઇનસ એક છે એ આપણે એમાં ઉમેરવાના છે બરાબર, તો જમણી બાજુ પર શું થશે? એક્સ ઝીરો માઇનસ એક, હવે પ્લસ માઇનસ માઇનસ, એકમાંથી એક જાય તો ઝીરો, તો એક્સમાંથી ઝીરો પ્લસ થાય કે માઇનસ થાય કંઈ જ ફેર પડે નહીં, અને ઝીરોમાંથી એક જાય તો એક, પણ મોટાની નિશાની કેવી આવશે? માઇનસ, તો આપણે જવાબ શું આવ્યો? એક્સ બરાબર માઇનસ
एक। हवे एवी रीते त्रीजो दाखलो छे, एक्स माइनस एक बराबर पांच। हवे एमां एक्स छे एने आपणे एकला करवा होय, अलग करवा होय, तो पगलू शुं करशुं? तो अहींया जे प्लस माइनस एक छे तेमां आपणे शुं करशुं? प्लस एक उमेरशुं। तेમાં લખીએ એકને ઉમેરતા, હવે એક ઉમેરવામાં આવે તો એક્સ માઇનસ એક તો છે જ, એમાં એકને ઉમેરીએ તો જમણી બાજુ પણ શું કરવાનું? પાંચ વત્તા એક, પ્લસ માઇનસ માઇનસ, એકમાંથી એક જાય તો ઝીરો, તો એક્સના એક્સ છે એમનેમ રહેશે, ઝીરો ન લખીએ તો ચાલે। અને જમણી બાજુ પાંચ વત્તા એક એટલે છ, તો આપણે કિંમત કેટલી મેળવી ચલની? એક્સ બરાબર છ। હવે ચોથો દાખલો જોઈએ, એક્સ વત્તા છ બરાબર બે। હવે પ્લસ છ આપેલા છે તો શું કરશું? તો કે આપણે માઇનસ છ છે એ ઉમેરશું, તો માઇનસ છ ને લેતા અથવા તો માઇનસ છ ઉમેરતા। હવે પ્રક્રિયા કરીએ, એક્સ વત્તા છ માઇનસ છ બરાબર, જમણી બાજુ પણ શું કરવાનું? માઇનસ છ કરવાના। હવે એક્સના એક્સ એમને રહેવા દે, પ્લસ માઇનસ માઇનસ, છમાંથી છ જાય તો ઝીરો, તો ઝીરો ન લખીએ તો ચાલે, એક્સના એક્સ એમને। હવે જોજો, ખાસ ધ્યાન રાખજો, બે છે એ કેવા છે? પ્લસ છે, એક પ્લસ છે એક માઇનસ છે, જ્યારે નિશાની અલગ અલગ હોય ત્યારે પ્રક્રિયા બાદબાકીની થાય। છમાંથી બે જાય તો ચાર, મોટાની નિશાની માઇનસ, તો એક્સ જે ચલ છે એની આપણે કિંમત કેટલી મળી? માઇનસ ચાર। પછીનો દાખલો છે, વાય માઇનસ ચાર બરાબર માઇનસ સાત। હવે એમાં આપણે શું કરશું? તો કે માઇનસ ચાર આપેલા છે તો આપણે શું લેશું? પ્લસ ચાર લેશું, તો ચારને લેતા અથવા તો ચારને ઉમેરતા। હવે પ્રક્રિયા કરીએ, માઇનસ વાય માઇનસ ચાર, હવે એમાં આપણે પ્લસ ચાર લેવાના છે, તો પ્લસ ચાર બરાબર, જમણી બાજુ પર સાત માઇનસ છે એમાં આપણે પ્લસ ચાર કરીશું। હવે પ્લસ ચાર અને માઇનસ ચાર પ્રક્રિયા કરતાં શું આવશે? ઝીરો આવશે, ઝીરો ન લખીએ તો ચાલે, તો વાય બરાબર પ્લસ માઇનસ માઇનસ, સાતમાંથી ચાર જાય તો ત્રણ, મોટાની નિશાની માઇનસ, તો જવાબ આવશે વાય બરાબર માઇનસ ત્રણ। એ રીતે છઠ્ઠો દાખલો છે, વાય માઇનસ ચાર બરાબર ચાર। હવે માઇનસ ચાર છે તો શું લેશું? પ્લસ ચાર, ચારને લેતા પ્રક્રિયામાં સમીકરણમાં મૂકીએ, વાય માઇનસ ચાર પ્લસ ચાર બરાબર ચાર વત્તા ચાર। જો બે બાજુ પ્લસ ચાર ઉમેરવાના છે, હવે પ્લસ માઇનસની પ્રક્રિયા થશે તો શું આવશે? ઝીરો, એટલે વાય છે એ એમનેમ રહેશે, બે નિશાની પ્લસની છે તો ચારને ચાર આઠ, તો વાયની કિંમત આવી આઠ। આવી રીતે જે ચલ આપેલો છે એથી લઈને ઝેડ સુધીમાં ગમે તે ચલ આપેલો છે એને એકલો કરવાનો, અને જેની સાથે જે સંખ્યા છે એની વિરુદ્ધ સંખ્યા લઈ અને સમીકરણની બે બાજુ પ્લસ કરવાની અથવા તો માઇનસ કરવાની, જેથી કરી અને ચલ એકલો વધશે અને એની કિંમત છે આપણે મળી જશે। હવે આના પછીને આવી રીતે હજુ બે દાખલા છે એ તમારે જાતે કરવાના। હવે એવી રીતે પ્રશ્ન બે છે, ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને ઉકેલ શોધો। હવે આ પણ એ જ વસ્તુ છે, આપણે જે પહેલો દાખલો જોયો તો એમાં શું હતું? તો કે ખાલી સરવાળા અને બાદબાકી જતા। હવે બીજો દાખલો છે એમાં ભાગાકાર છે અને ગુણાકાર છે, હવે ભાગાકારમાં અને ગુણાકારમાં શું કરે? તો કે ગુણાકારમાં જે વસ્તુ હશે એ બરાબરની સામે જ હશે, તો શું થશે? ભાગાકારમાં થશે, એટલે કે આપણે સમીકરણમાં બંને બાજુ એ જ વસ્તુ છે એને ભાગાકારમાં લેવાની, અને જે વસ્તુ ભાગાકાર હોય બરાબરની સામે જાય તો ગુણાકારમાં થાય, એટલે સમીકરણમાં આપણે બંને વસ્તુ કેવી લેવાની? ગુણાકારમાં લેવાની। તો હવે આમાં આપણે પહેલો દાખલો જોઈએ, ત્રણ એલ બરાબર બેતાલીસ। હવે આમાં ચલ કયો છે? એલ છે, એલને એકલો કરવો હોય તો આ ત્રણ ગુણાકારમાં છે, હવે બરાબરની બે બાજુ ત્રણ આપણે ભાગાકારમાં લઈએ તો એની પ્રક્રિયા છે એ થઈ જાય, તો ત્રણને ભાગતા અથવા તો ભાગાકારમાં લેતા। હવે જો જમણી બાજુ ત્રણ એલ છે એને ત્રણ સાથે ભાગાકાર કરવાનો છે, તો આ બાજુ આપણે ત્રણ ભાગાકારમાં લીધો, તો એવી જ રીતે બેતાલીસ છે એની સાથે પણ ત્રણને ભાગાકારમાં લેવાનો, સમીકરણનું સંતુલન છે એ જળવાઈ રહેવું જોઈએ। ત્રણ આ ભાગાકારમાં લીધો તો બરાબરની સામેની બાજુ એટલે કે જમણી બાજુ પણ ત્રણ ભાગાકારમાં આવવો જોઈએ। હવે ત્રણ ગયા, ત્રણ ગયા, ત્રણ જશે, હવે કેટલા તેરી બેતાલીસ થશે? તો કે આઠ તે આઠ એક આઠ દોસો આઠ તેરી ચોવીસ થશે, ડાયરેક્ટ ત્યાં ચાલશે નહીં, પંદર તેરી પિસ્તાલીસ એટલે ત્યાં વધી જશે, તેર એક તેર, તેર દુ છવ્વીસ, તેર તેરી ઓગણચાલીસ, ચૌદ એકા ચૌદ, ચૌદ દુ અઠ્યાવીસ અને ચૌદ તેરી બેતાલીસ, તો ચૌદ તેરી બેતાલીસ। તો આપણે અહીંયા શું વધ્યું? જમણી બાજુ ખાલી, ડાબી બાજુ એલ વધ્યો
અને જમણી બાજુ કેટલા વધ્યા 14 તો આપણે L ની કિંમત એટલે કે ચલ ની કિંમત કેટલી મળી 14 હવે બીજો દાખલો છે B ના છેદ માં 2 બરાબર 6 હવે B ના છેદ માં 2 છે હવે કોઈ પણ વસ્તુ છે ભાગાકાર માં હોય બરાબર ની સામે જાય તો ક્યાં જાય ગુણાકાર માં જાય તો હવે આપણે અહીંયા જે ભાગાકાર માં 2 છે એની જગ્યાએ 2 ને ગુણાકાર માં લેશું તો બંને બાજુ 2 સાથે ગુણતા 2 સાથે ગુણતા હવે ડાબી બાજુ જો કઈ સંખ્યા છે b ના છેદ માં 2 એને આપણે 2 સાથે ગુણવાની તો જમણી બાજુ પણ 6 છે એને આપણે 2 સાથે ગુણવી પડશે હવે પહેલા છેદ ઉડાડી નાખીએ 2 ગયા 2 ગયા તો અહીંયા ખાલી કેટલા વધ્યા b વધ્યા જમણી બાજુ કેટલા વધ્યા 6 2 12 તો b બરાબર 12 જવાબ આવ્યો b બરાબર 12 ત્રીજો દાખલો જોઈએ p ના છેદ માં 7 બરાબર 4 હવે 7 છે એ ભાગાકારમાં છે તો જો આપણે પેલો જ દાખલો જોયો બીજો દાખલો જોયો 2 છે એ ભાગાકારમાં છે તો આપણે 2 સાથે એને ગુણાતા તો અહીંયા 7 ભાગાકારમાં છે તો એને 7 સાથે ગુણતા 7 સાથે ગુણતા હવે p ના છેદમાં 7 એને કોની સાથે ગુણવાના 7 સાથે તો 4 છે એને પણ કોની સાથે ગુણશું 7 સાથે 7 ગયા 7 ગયા અહીંયા કેટલા વધ્યા p વધ્યા અને 7 ચોક 28 તો જવાબ શું આવ્યો p બરાબર 28 પછીનો દાખલો છે 4x બરાબર 25 હવે આપણે x શોધવાના છે તો 4 છે એ ગુણાકારમાં છે તો હવે આપણે 4 ક્યાં લેશું ભાગાકારમાં લેશું તો 4 ને ભાગાકારમાં લેતા ભાગાકારમાં લેવા હોય તો 4x છે હવે એને ભાગાકારમાં લઈ તો હજી એક 4 આવશે તો ડાબી બાજુ પણ જમણી બાજુ પણ એ જ પ્રક્રિયા થશે 25 ના છેદમાં 4 4 ગયા 4 ગયા તો આ બાજુ કેટલા વધ્યા x વધ્યા ડાબી બાજુ 25 ના છેદમાં 4 25 ના છેદમાં 4 છે એના છેદ ઉડાડીએ તો આપણે શેમાં આવશે અપોલ પોઈન્ટમાં જવાબ આવશે તો આપણે પોઈન્ટમાં લખવાનું નથી એમનેમ આપણે અપૂર્ણાંકમાં રહેવા દેશું તો આપણો જવાબ આવશે 25 ના છેદમાં 4 પછી પાંચમો દાખલો છે 8y બરાબર 36 હવે 8 છે એ ગુણાકારમાં છે તો આપણે શેમાં લેશું તો એ જ y એકલા થઈ જશે ભાગાકારમાં તો 8 ને ભાગાકારમાં લેતા આઠ વાય એના છેદમાં 8 ને લેવાના અને 36 છે એના છેદમાં પણ 8 માં 8 ને લેવાના બંને બાજુ એક સરખી પ્રક્રિયા થવી જોઈએ હવે 8 ગયા 8 ગયા તો અહીંયા કેટલા વધ્યા ખાલી y વધ્યા હવે 36 ના છેદમાં 8 એને આપણે ભાગાકાર ભાગ ચલાવીએ તો 8 ના છેદ ઘડિયામાં 36 આવશે તો કે 8 5 40 8 1 8 8 2 16 8 3 24 8 5 40 તો એમાં કઈ 36 આવતા નથી તેના આમ છેદ ઉડાડીએ 4 2 8 અને 16 2 32 4 1 4 અને ચોકે ચોકે 16 તો કેટલા વધ્યા y બરાબર 4 તો એમાં જવાબ આવશે ચલ y બરાબર 4 હવે છેલ્લો દાખલો જોઈ લે z ના છેદમાં 3 છે અને 5 ના છેદમાં 4 છે આપણે ખાલી z ને જ જોવાનો z ના છેદમાં 4 છે તો ભાગાકારમાં છે તો આપણે બંને બાજુ ગુણાકારમાં લેશું કોને લેશું તો કે 3 ને 3 ને ગુણાકારમાં લેતા હવે જોઈએ z ના છેદમાં 3 છે એની સાથે 3 ને આપણે ગુણાકારમાં લીધા હવે જમણી બાજુ કેટલા છે 5 ના છેદમાં 4 એની સાથે પણ 3 ને ગુણાકારમાં લેવાના તો 3 જશે 3 જશે આ બાજુ કેટલા વધ્યા z વધ્યા હવે આ બાજુ ગુણાકાર હોય અપૂર્ણાંક સંખ્યા છે અને પૂર્ણ સંખ્યા છે તો આપણે આગળ બીજા ચેપ્ટરમાં જોયું જ્યારે અપૂર્ણાંક સાથે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે ત્યારે છેદ સાથે છેદનો ગુણાકાર અને અંશ સાથે અંશનો ગુણાકાર તો અંશ કોણ છે 5 અને 3 છે 3 ના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય તો અંશ સાથે અંશનો 5 તેરી 15 છેદમાં 4 1 4 તો જવાબ આવશે z બરાબર 15 ના છેદમાં 4 આવી રીતે પ્રશ્ન 1 માં શું કર્યું તો કે સરવાળો બાદ બાકી અને 2 માં શું કર્યું ગુણાકાર અને ભાગાકાર કર્યો જ્યારે તમને સૂચનામાં એમ કહે કે પહેલા ચલ અલગ કરવા માટેનું પગલું લખો ત્યારે આ પહેલી જે લાઈન આપણે લખી ભાગાકાર કરતાં ગુણાકાર કરતાં ઉમેરતા બાદ કરતાં એ લાઈન લખવી ફરજિયાત છે પછી જ સમીકરણ છે એનો ઉકેલ લાવવાનો હવે આ બીજો દાખલો છે એના પાછળના જે બે દાખલા છે એ તમારે જાતે કરવાના છે
હવે આપણે સ્વાધ્યાય 4.2 છે એનો ત્રીજો દાખલો જોશું. પહેલા બીજા દાખલામાં શું કર્યું, સરવાળા બાદ બાકી અને ગુણાકાર ભાગાકાર કર્યા, તેમાં કઈ રીતે હતું સમીકરણ છે એમાં ખાલી એક જ પગલું આપણે કરવાનું હતું, કાં તો સરવાળો કરવાનો, કાં બાદ બાકી, કાં ગુણાકાર અથવા તો ભાગાકાર, આ ચાર જ વસ્તુ કરવાની થતી હતી. હવે આપણે જે સમીકરણ આવશે પ્રશ્ન નંબર 3માં, એમાં તમારે બે વસ્તુ કરવાની થશે, એટલે કે બે પગલાં લેવાના થશે. એક તો જે સમી ચલ છે એને અલગ કરવા માટે પહેલાં જે માઇનસ કે પ્લસ કે જે સંખ્યા હોય એને ડાબી બાજુ કરવાની અથવા તો બંને બાજુ એ પ્લસ માઇનસ કરવાની, અને પછી બીજે બાજુ સંખ્યા છે એટલે કે બીજું પદ છે એમાં ચલને એકલો કરવા, એની સાથે જે સંખ્યા છે ગુણાકારમાં અથવા તો ભાગાકારમાં એ સંખ્યા છે એને આપણે પગલું લેવાનું. તો હવે આપણે એવો દાખલો જોઈએ. પહેલો દાખલો છે 3n બરાબર માઇનસ 2 બરાબર 46. તો આપણે પહેલાં શું કરશું, તો કે આ માઇનસ 2 છે એની પ્રક્રિયા કરશું, એટલે 3n છે એ ચલ છે એકલો થઈ જશે. તો પહેલાં લખીએ 3n માઇનસ 2 બરાબર 46. હવે જો મેં પહેલાં જ કીધું હતું માઇનસ 2 છે આપણે ચલને એકલો કરવો હોય તો એની વિરુદ્ધી સંખ્યા આપણે છે એમાંથી બાદ કરવાની અથવા તો પ્લસ કરવાની, તો અહીંયા માઇનસ 2 છે તો આપણે શું કરશું, પ્લસ 2 લેશું. ડાબી બાજુ પ્લસ 2 લીધા તો જમણી બાજુ પણ કેટલા લેવાના, પ્લસ 2. હવે હું એનું કૌંસમાં લખું છું, જે પગલું છે એ કૌંસમાં લખું છું, 2 ને ઉમેરતા બરાબર. આ પહેલું જે સ્ટેપ છે એમાં 2 ને ઉમેરતા, એટલે આપણું પહેલું પગલું છે. આપણે કીધું છે અલગ કરવાના પગલાં કહો, તો આ પહેલું પગલું 2 ને ઉમેરતા. હવે 2 ને ઉમેર્યા તો શું થયું, તો કે 3n છે એમનામ જ રહેશે, પ્લસ માઇનસ પ્લસ 2 અને માઇનસ 2 છે એની આપણે પ્રક્રિયા કરશું તો જવાબ શું આવશે, 0 આવશે. 0 આપણે લખતા નથી, એટલે ખાલી 3n બરાબર 46 વત્તા 2 એટલે કેટલા થશે, 48. હવે 48 છે એને એમનામ રહેવા દે. હવે આપણે અહીંયા એન છે એને એકલો કરવો છે, એન એકલો કરવો છે, 3 એની સાથે ગુણાકારમાં છે. હવે એની છેદમાં હું 3 લઈ લઉં તો 3 ઉડી જાય, તો આપણે શું થયું, અહીંયા 3 છે એ ભાગાકારમાં લીધા, તો અહીંયા પણ આપણે શું કરવાનું થશે, 48 છે એના છેદમાં 3 લેવા પડશે. તો એનું આપણે પગલું લખીએ કે 3 વડે ભાગતા, આ 3 વડે ભાગ્યા, તો હવે આપણે શું આવશે, તો કે 3 ગયા 3 ગયા, 48 ભાગ્યા 3 કરીએ તો કેટલા, 48 થાય, 21 21 2 42, ત્યાં નહીં આવે, 19નો ઘડિયો જોઈએ, 19 1 19 19 2 38, 19 3 17, એટલે એમાં પણ આવશે નહીં, 15નો જોઈએ, 15 3 45, 16 1 16 16 2 32, 16 3 48, તો 3 1 3 અને 16 3 48. અહીંયા જુઓ કેટલું વધ્યું, ખાલી એન વધ્યા, અને ડાબી બાજુ છે જમણી બાજુ એમાં શું વધ્યું, તો કે 16 ના છેદમાં 1, પણ છેદમાં 1 ન લખીએ તો ચાલે, એટલે જવાબ આપણે આવશે એન બરાબર 16. આપણો એન છે ચલ એ એકલો થઈ ગયો અને ચલની કિંમત કેટલી મળી, 16 મળી, તો એન બરાબર 16. હવે એવી રીતે આપણે બીજો દાખલો જોઈએ, 5m + 7 બરાબર 17. તો પહેલાં શું કરશું, આ પ્લસ 7 છે એની આપણે પ્રક્રિયા કરશું, તો શું કરવાનું, તો કે 5m + 7. હવે આ પ્લસ 7 છે તો અહીંયા આપણે કેવા 7 લખશું, માઇનસ 7. હવે જો આ બાજુ માઇનસ 7 કર્યા તો બરાબરની બીજી બાજુ પણ શું કરવાનું, એ જ પ્રક્રિયા કરવાની, એટલે કે માઇનસ 7 લખવાના. તો 5m એમ નમ રહ્યા દે, પ્લસ 7 અને માઇનસ 7ની પ્રક્રિયા કરતાં આપણે મળશે 0, એટલે એને આપણે લખશું નહીં. 17માંથી 7 જશે તો 10. હવે 5m = 10. હવે 5m છે એમાં એકલા કરવા હોય એમને તો શું કરવાનું, 5 વડે ભાગવાના, તો 5m ના છેદમાં 5 બરાબર 10 ના છેદમાં 5. આપણે શું કર્યું, બે બાજુ 5 વડે ભાગ્યા, તો એનું આપણે પગલું લખશું. આ પગલામાં એ શું થશે, તો 7 બાદ કરતા, અને અહીંયા શું થશે, 5 વડે ભાગતા, 5 વડે ભાગ્યા, તો 5 ગયા 5 ગયા, 5 1 5 અને 5 2 10, તો એમ બરાબર કેટલા વધ્યા, 2. તો આપણું શું મળ્યું રિઝલ્ટ, એમ બરાબર 2. ચલ એમ છે એની કિંમત આપણે કેટલી મળી ગઈ, 2 મળી ગઈ. તો પહેલું પગલું શું કર્યું, 7 બાદ કર્યા, અને બીજું પગલું શું કર્યું, 5 વડે ભાગ્યા, એટલે એન આપણો એમ છે ચલ એ એકલો મળી ગયો. હવે એવી રીતે ત્રીજો દાખલો જોઈએ, 20 20p + 3 = 40.
जो पहला बे दाखला हता एमा पहला माइनस बे आव्या हता अने पछी प्लस सात आव्या हता, एटले के सरवाळा बादबाकीना हता। हवे त्रीजो दाखलो छे ए गुणाकार अने भागाकारनो छे, एमा जो ए कई रीते करवा, तो पहेलुं पगलुं छे शुं करशुं, पी ने आपणे एकला करवा छे, तो पहेला छेदमां ત્રણ છે એને આપણે પગલું ભરીએ, તો 20p છેદમાં 3। હવે છેદમાં 3 છે એને આપણે દૂર કરવા હોય તો આપણે એને ગુણાકારમાં 3 લેવા પડે, તો છેદમાં અને ઉપર નીચે 3 છે એ ચાલે છે, તો આપણે ગુણાકારમાં 3 લીધા તો જમણી બાજુ પણ ગુણાકારમાં 3 લેવાના, તો એનું આપણે પગલું લખીએ 3 વડે ગુણતા। 3 વડે ગુણ્યા તો શું થયું, તો કે 3 ગયા 3 ગયા, અહીંયા કેટલા વધ્યા 20p, અને આ બાજુ કેટલા વધ્યા 4 × 3 = 12, એટલે 40 × 3 = 120। હવે પી છે એને એકલો કરવાનો છે, 20 એની સાથે ગુણાકારમાં છે, તો 20 ને હું અહીંયા હજી ભાગ, તો 20p/20 બરાબર 120/20। તો આપણે શું કર્યું, બે બાજુ 20 છે એને ભાગાકારમાં લીધા, તો એનું આપણે પગલું લખશું 20 વડે ભાગતા। 20 વડે ભાગી નાખે તો શું થશે, 20 ગયા 20 ગયા। આ બાજુ પણ આપણે ભાગવા હોય તો પહેલા શૂન્ય જાય શૂન્ય જાય, 2 × 2 અને 6 × 2 = 12, તો કેટલા વધ્યા 6, તો આ બાજુ વધ્યા પી અને પેલી બાજુ વધ્યા 6, તો આપણો ચલ છે પી એના બરાબર કિંમત કેટલી મળી, 6p = 6। હવે આપણે ચોથો દાખલો જોઈએ, 3p/10 = 6। અહીંયા કર્યો તો સેમ એ જ દાખલો, પહેલાં 3 છે એને આપણે દૂર કર્યા હતા, તો શું કર્યું હતું, ભાગાકારમાં 3 છે તો આપણે 3 વડે ગુણ્યા હતા, તો આમાં પણ ભાગાકારમાં 10 છે તો આપણે શું કરશું, 10 વડે એને ગુણી નાખશું, તો કઈ રીતે, 3p/10 × 10 બરાબર 6 × 10। જો બે બાજુ 10 10 વડે એને ગુણાકાર કર્યો છે, તો એનું પગલું લખીએ 10 વડે ગુણતા। હવે 10 વડે ગુણતા શું આવશે, તો કે આ 10 જશે આ 10 છે એ ઉડી જશે, કેટલા વધ્યા 3p/6 × 10 એટલે આવશે 60। હવે 3p વધ્યા અને 60 વધ્યા, પી છે એને એકલા કરવા છે, એની સાથે 3 ગુણાકારમાં છે, તો આપણે ભાગાકારમાં 3 લખીએ તો આ 3 છે એ નીકળી જાય, તો 3p/3 = 60/3। બે બાજુ 3 3 છે એને શું કર્યું, આપણે ભાગાકારમાં લખ્યા, તો એ પગલું લખશું 3 વડે ભાગતા। 3 વડે ભાગી નાખે તો હવે શું થશે, તો કે 3 ગયા 3 ગયા, 3 × 3 અને 20 × 60, તો પી આપણો ચલ છે એની કિંમત કેટલી મળી, 20, તો પીની કિંમત આવશે 20। આવી રીતે જ્યારે તમને એમ કહે કે ચલને અલગ કરી એના પગલાં લખો અને પછી ઉકેલ મેળવો, તો તમારે આ કૌંસમાં જે લખ્યું એ લખવું ફરજિયાત છે, તમે 3 માઇનસ કરો છો, પ્લસ કરો છો, ગુણાકાર કરો છો કે ભાગાકાર કરો છો, એ પગલું લખવું ફરજિયાત છે, અને સાથે પછી એની પ્રક્રિયા કરી ઉકેલ શોધી અને છેલ્લે ચલ છે એના બરાબર કિંમત આપણે મેળવવાની થશે। હવે આપણે ચોથો દાખલો જોશું, ચોથો દાખલો છે ને એમ કીધું કે નીચેના સમીકરણ ઉકેલો, હવે તમને ખાલી એમ જ કીધું છે સમીકરણ ઉકેલો, પગલાં લખવાના નથી, ખાલી આપણે સમીકરણનો ઉકેલ મેળવવાનો છે। તો જ્યારે સમીકરણનો ઉકેલ મેળવવાનો હોય, આગળના આપણે 3 દાખલામાં શું કર્યું હતું કે પગલાં લખવાના હતા, એટલે આપણે સમીકરણની ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ જે વસ્તુ પ્રક્રિયા કરતા હતા એ બંને બાજુ કરતા હતા, પણ સમીકરણનો જ ખાલી ઉકેલ મેળવવાનો કહીએ ત્યારે તમારે એ રીતે કરવાનું થશે નહીં। હવે એમાં એક વસ્તુ યાદ રાખવાની, સરવાળો અને બાદબાકી ભેગું રાખવાનું, ગુણાકાર અને ભાગાકાર છે ભેગું રાખવાનું, સરવાળો અને બાદબાકી ભેગું રાખવાનું, તેમાં શું કરવાનું, તો કે જ્યારે સરવાળો હોય એ બરાબરની સામે જાય એટલે કે બીજી બાજુ જાય ત્યારે એ બાદબાકી થઈ જશે, અને બાદબાકી છે એ બરાબરની સામે જાય એટલે એ શું થઈ જશે, સરવાળો થઈ જશે, એકબીજાના વિરુદ્ધ થઈ જશે, સરવાળો હશે તો બાદબાકી થઈ જશે અને બાદબાકી હશે તો સરવાળો થઈ જશે, એક વસ્તુ આ યાદ રાખવાની। હવે ગુણાકાર અને ભાગાકાર માટે, તેના માટે શું, તો કે જ્યારે સંખ્યા છે એ ગુણાકારમાં હોય અને એને જ્યારે બરાબરની બીજી બાજુ લઈ જવામાં આવે ત્યારે ભાગાકાર થઈ જશે, અને સંખ્યા ભાગાકારમાં હોય અને એને બરાબરની બીજી બાજુ લઈ જવામાં આવે તો ગુણાકારમાં થઈ જશે, સરવાળો બાદબાકી ભેગા રાખવાના, ગુણાકાર અને ભાગાકાર ભેગા રાખવાના, સરવાળો બાદબાકીમાં શું થશે, તો કે સરવાળો છે બાદબાકી થઈ જશે અને બાદબાકી છે એ સરવાળો થઈ જશે, ગુણાકાર ભાગાકારમાં શું થશે, તો કે ગુણાકાર છે એ ભાગાકાર થઈ જશે અને ભાગાકાર છે એ ગુણાકાર થઈ જશે। હવે એ નિયમ છે એને યાદ રાખી અને આપણે સમીકરણના ઉકેલ છે મેળવીશું। પહેલો દાખલો છે
दस पी बराबर सौ। आपणे शुं मेळवानुं छे? बधा ज समीकरण छे एमां आपणे चलनी किंमत मेळवानी छे। चल कोने कहेवाय? ए थी लई अने झेड सુધીના મૂળાક્ષરને ચલ કહેવાય। તો ચલની કિંમત મેળવવાની, આમાં ચલ કોણ છે? પી છે। આપણે પીની કિંમત મેળવવાની છે, તો પી છે એને એકલા કરવા હોય તો શું કરશું? આ ગુણાકારમાં એની સાથે દસ છે, એને બરાબરની સામે જવા દેશું। હવે દસ પી સાથે ગુણાકારમાં છે તો બરાબરની સામે જાય તો ક્યાં જાય? ભાગાકારમાં જાય, તો સોના છેદમાં દસ। હવે દસ છે એને ગુણાકારમાંથી ભાગાકારમાં લીધા તો ભાગાકારમાં થઈ જાય મીંડું ગયું। હવે કેટલા લીધા? દસના છેદમાં એક, તો દસના છેદમાં એક છે તો એકને નહીં લખીએ તો ચાલે, એટલે પી બરાબર દસ। તો આપણો ચલની કિંમત છે પી બરાબર દસ છે મળી ગઈ। બીજો દાખલો છે દસ પી વત્તા દસ બરાબર સો। હવે આમાં જો ડાબી બાજુ છે એમાં બે પદ આપેલા છે, એક દસ પી છે અને એક ખાલી દસ છે। તો પેલા જે દસ છે એને સમીકરણ બરાબરની સામેની બાજુ જવા દે, પછી પદ સાથે છે એને જવા દેશું। તો પેલા દસ પી છે એને આપણે રાખી દઈએ અને આ જે દસ છે એને બરાબરની સામે જવા દે, તો સો છે। હવે આ જે પ્લસ દસ સો દસ છે એ બરાબરની સામે જાય તો કેવા થઈ જાય? માઇનસ થઈ જાય। તો પ્લસ દસ છે એ બરાબરની સામે ગયા તો કેવા થઈ ગયા? માઇનસ દસ થઈ ગયા। હવે દસ પી છે એને એમને રહેવા દે, સો છે એમાંથી દસ જાય તો કેટલા વધશે? નેવું, અને મોટાની નિશાની પ્લસ, તો પ્લસની નિશાની ન કરીએ તો ચાલે। હવે પી આપણે શોધવાના છે તો એની સાથે દસ ગુણાકારમાં છે, બરાબરની સામે જશે તો ભાગાકારમાં, તો નેવુંના છેદમાં દસ, શૂન્ય શૂન્ય ચાલ્યા જશે તો પી બરાબર નવ, છેદમાં એક છે એ ન લખીએ તો ચાલે। ત્રીજો દાખલો પીના છેદમાં ચાર બરાબર પાંચ। આપણે કોને શોધવાના છે? પીને, તો પીને એકલા કરીએ। ભાગાકારમાં ચાર છે, બરાબરની સામે જાય તો ક્યાં ચાલ્યા જાય? ગુણાકારમાં, તો પી બરાબર પાંચ ગુણ્યા ચાર। પી બરાબર પાંચ ચોક વીસ, તો પીની કિંમત આપણે મળી ગઈ કેટલી? વીસ। એવી રીતે ચોથો દાખલો માઇનસ પી છેદમાં ત્રણ બરાબર પાંચ। હવે જો માઇનસ પી છે એને આપણે શોધવા છે તો ત્રણ ભાગાકારમાં છે, બરાબરની સામે જાય તો ક્યાં ચાલ્યા જાય? ગુણાકારમાં, તો માઇનસ પી બરાબર પાંચ તેરી પંદર। હવે એક વસ્તુ યાદ રાખવાની, કોઈ દિવસ ચલ છે એ ઋણમાં હોય નહીં, ચલ હંમેશા ધન સંખ્યામાં જ હોય। તો આ જે માઇનસ પી છે એને આપણે શું કરવાનું? તો કે માઇનસ આગળ છે તો એ શું હોય? માઇનસ એક ગુણ્યા પી બરાબર પંદર, આવી રીતે હોઈ શકે? તો આ માઇનસ એક છે એ બરાબરની સામે જાય તો કે આ ગુણાકારમાં છે તો શું થઈ જશે? ભાગાકારમાં થઈ જશે, તો પી બરાબર પંદરના છેદમાં માઇનસ એક, તો જવાબ આવશે માઇનસ પંદર। છેદમાં માઇનસ એક છે એ ન લખીએ તો ચાલે, પણ માઇનસની નિશાની ઉપર ચાલી જશે એટલે જવાબ આવશે માઇનસ પંદર, એટલે પી બરાબર માઇનસ પંદર। જ્યારે આગળ કાંઈ જ સંખ્યા ન હોય પરંતુ માઇનસની નિશાની હોય ને ત્યારે એક આપણે લઈ લેવાના, એટલે એનો મતલબ એવો કે માઇનસ છે એ કેવા છે? માઇનસ એક છે। હવે પછીનો દાખલો જોઈએ ત્રણ પી છેદમાં ચાર બરાબર છ। તો ત્રણ પી શોધવા છે તો એને આપણે પહેલાં એકલા રાખીએ। ભાગાકારમાં ચાર છે, બરાબરની સામે જશે તો ક્યાં જશે? ગુણાકારમાં, તો ત્રણ પી બરાબર છ ચોક ચોવીસ। હવે પી શોધવા હોય તો એકલા કરવાના, એની સાથે ત્રણ ગુણાકારમાં છે તો એ બરાબરની સામે જાય તો ભાગાકારમાં, તો ચોવીસના છેદમાં ત્રણ, તો ચોવીસ છે એને આપણે છેદ ઉડાડી નાખીએ, ત્રણ એકુ ત્રણ અને આઠ તેરી ચોવીસ, તો પી બરાબર આઠ। પછીનો દાખલો ત્રણ એસ બરાબર માઇનસ નવ। ત્રણ એસ છે, આ એસ છે એને આપણે ચલ છે એ શોધવો હોય તો શું કરશું? તો એની સાથે ત્રણ ગુણાકારમાં છે એ શું થશે? બરાબરની સામે જશે તો ભાગાકારમાં, માઇનસ નવના છેદમાં ત્રણ, ત્રણ એકુ ત્રણ અને ત્રણ તેરી નવ, તો એસ બરાબર માઇનસ ત્રણ। પછીનો દાખલો છે ત્રણ એસ વત્તા બાર બરાબર ઝીરો। હવે ત્રણ એસ શોધવા હોય તો શું કરવાનું? પહેલાં પ્લસ બાર છે એ ઝીરો સાથે કેવા થઈ જશે? માઇનસ બાર। હવે એક વસ્તુ ફાઇનલ જ છે, ઝીરોમાંથી માઇનસ બાર છે એને માઇનસ કરી તો શું કેટલા વધશે? માઇનસ બાર, તો ત્રણ એસ બરાબર માઇનસ બાર। એસ શોધવા હોય તો આપણે એને એકલા કરશું,
गुणाकार में त्रण छे बराबर नी सामे जासे तो बार साथे भागाकार में त्रण थई जासे त्रण एकू त्रण अने चार तेरी बार तो एस बराबर केवा आवशे माइनस चार। पछीनो दाखलो छे त्रण एस बराबर जीरो एस शोधवा छे तो एकला करशू त्रण छे क्या छे एस साथे गुणाकार में छे बराबर नी सामे जाए तो भागाकार में तो जीरो ना छेद में त्रण हवे जीरो साथे कोई पण संख्यानो गुणाकार करवामां आवे अथवा तो भागाकार करवामां आवे तो एनो जवाब छे आपणे शुं मळे छे जीरो ज मळे छे तो एनो एस ने जीरो ने त्रण साथे भागाकार करशू तो जवाब केटलो मळशे जीरो तो एस बराबर जीरो। અને છેલ્લો દાખલો છે બે ક્યુ બરાબર છ હવે આપણે આમાં કોને શોધવાના છે ક્યુને શોધવાના છે તો ક્યુ બરાબર છના છેદમાં બે ગુણાકારમાં બરાબરની સામે જશે તો ભાગાકારમાં છના છેદમાં બે તો બે એકુ બે અને બે તેરી છ તો ક્યુ બરાબર કેટલા મળ્યા ત્રણ તો ચલ ક્યુ છે એનો જવાબ આવશે ત્રણ। હવે આવી જ રીતે આના પછી જે ત્રણ દાખલા છે એમાં સેમ આ જ રીત કરવાની છે તો એ ત્રણ દાખલા તમારે જાતે કરવાના અને અહીંયા આપણું સ્વાધ્યાય 4.2 છે એ પૂર્ણ થાય છે।